આજે આપણે આવ્યા છીએ પ્રાચી, જેને કહેવાય છે 100 વાર કાશી 1 વાર પ્રાચી, અને સામે તમને દર્શન થઈ રહ્યા છે માધવરાયજીના. આ સરસ્વતી નદી છે અને કહેવાય છે કે આ સરસ્વતી નદી ઉત્તર તરફ વહે છે અને ખૂબ પ્રાચીન મંદિરના સામે આપણને દર્શન થઈ રહ્યા છે. જુઓ, માધવરાયજી પ્રભુ આ વખતે એમની કૃપાથી ખૂબ વરસાદ પડ્યો છે અને હાલ પણ એ મંદિર પાણીમાં ડૂબાડૂબ છે. અને સામે આપણને દર્શન થઈ રહ્યા છે એના મહંતશ્રીના. જય માધવરાય પ્રભુ. દોસ્તો, ઉપરાંત પ્રાચી તીર્થમાં ખૂબ જ પ્રાચીન જોઈ લો આ ગોવિંદેશ્વર મહાદેવ, એના પણ સરસ દર્શન થઈ રહ્યા છે આપણને. ખૂબ પ્રાચીન શિવાલય છે આનંદેશ્વર કાશ્યપજી, અને આ ગોવિંદેશ્વર મહાદેવ આપણને દર્શન થયા જાય છે. ખૂબ પ્રાચીન શિવાલય છે આ, આપ જોઈ શકશો. બીજું, ગોવિંદેશ્વરની બિલકુલ બાજુમાં પણ જુઓ એક અહીંયા મહાદેવનું ખૂબ પ્રાચીન મંદિર છે, આપણે એમના પણ દર્શન કરીએ, જેને કહેવાય છે દેવ દેવેશ્વર. તો પ્રાચીન મંદિર છે, ખૂબ પ્રાચીન છે. આપ જોઈ શકો છો એની પ્રાચીનતા, આપણને જુઓ દ્રશ્યમાં જ દેખાય છે. અહીં પણ આપણને મહાદેવના દર્શન થઈ રહ્યા છે. જો દોસ્તો, આ ગોવિંદેશ્વર મહાદેવના દર્શન કર્યા આપણે, એની બિલકુલ બાજુમાં પણ એક મહાદેવનું મંદિર છે, ત્યાંના પણ આપણે દર્શન કરીએ. એ મહાદેવનું નામ શું છે એ પણ એના દર્શન કરતા હું આપને જણાવું. અહીંયા આનંદી ભગવાન બિરાજમાન છે અને આ ખૂબ પ્રાચીન મંદિર છે. અહીં પણ આપણે દર્શન કરીએ. જો એની પ્રાચીનતા અને ભવ્યતા જોતા જ દેખાય છે આપણને. હર હર મહાદેવ. આ બધા દર્શન આપણે કર્યા મહાદેવના, અને અહીંયા કહેવાય છે કે લગભગ 5,500 વર્ષ જૂના આ મહાદેવના મંદિરો છે, અને બિલકુલ અહીંયા બાજુમાં સરસ્વતી નદી વહી રહી છે, એના પણ આપણને દર્શન થઈ રહ્યા છે. અહીંયા પિતૃમોક્ષ, અને અહીંયા વિધિ પણ બધા કુટુંબો પોતાના પિતૃઓના મોક્ષાર્થે પિંડદાન કરવા પણ અહીં આવે છે. આપ જોઈ શકો છો ખૂબ પ્રાચીન જગ્યા છે. આ છે મિત્રો સરસ્વતી નદી, સામે બિલકુલ મોક્ષ પીપળો છે, જ્યાં જળ ચડાવવાથી 71 પેઢીના આપણા પિતૃઓને જળ ચડે છે. સરસ્વતી ઘાટ અને મોક્ષ પીપળો આપણે જોઈ રહ્યા છીએ. દોસ્તો, માં સરસ્વતી નદીના આપણે દર્શન કર્યા, અને બિલકુલ સરસ્વતી નદીના કિનારે જ આ સામે છે મોક્ષ પીપળો. આ મોક્ષ પીપળાના પણ આપણે દર્શન કરીએ. અને આ મોક્ષ પીપળામાં અહીંયા કહેવાય છે
के 100 વાર કાશી, 1 વાર પ્રાચી, જો આ મોક્ષ ભી પડો ને સામે બિલકુલ મોક્ષ પીપળાના પિતૃનો મઢ છે, અહીંયા મંદિર છે, આપણે આ દર્શન કરી રહ્યા છીએ. 100 વાર કાશી, 1 વાર પ્રાચી. આ જુઓ, કાર્તક મહિનો છે એટલે પિતૃ મહિનો કહેવાય, અને આ પિતૃ મહિનામાં દરેક બાળકો પોતાના પિતૃઓને જળ ચડાવવા આવે છે. આ સામે બિલકુલ પિતૃ મોક્ષ પીપળો છે, જુઓ. અને હું બોલ્યો 100 વાર કાશી, 1 વાર પ્રાચી, જુઓ આ સામે દેખાઈ રહ્યું છે. અને આ છે અમારા પૂજારી બાપા, જેમણે અમને જળ ચડાવે અને સંકલ્પ કરાવ્યો. ભગવાન